ગાંધીનગર ગ્રુપ પાસે આવેલ સીતાડેલ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે આજરોજ ફાયર બ્રિગેડ દ્વારા કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપીને સીલ મારવામાં આવ્યું છે। શહેરના ગાંધીનગર ગ્રુપ પાસે સીતાડેલ કોમર્શિયલ બિલ્ડિંગ આવેલું છે, જેમાં ફાયર સેફ્ટી મામલે રાખવામાં આવેલ બેદરકારીના કારણે ફાયર બ્રિગેડે બિલ્ડિંગ ને સીલ માર્યું છે। સીતાડેલ કોમર્શિયલ બિલ્ડિંગ માં ફાયર સેફ્ટી ની સુવિધા ન રાખતા બિલ્ડિંગ સીલ કરાયું છે। આજરોજ સીતાડેલ કોમર્શિયલ બિલ્ડિંગ ને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી કરવા પહોંચી હતી। છેલ્લા એક વર્ષથી ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેમાં 66 દુકાનો આવેલી છે। અહીંયા કોઈ પણ જાતની ફાયર સુવિધાઓ નથી, તેમજ ફાયર સેફ્ટી નથી, જેના કારણે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સૂચનાથી આજરોજ કોમ્પ્લેક્સને વીજ જોડાણ કાપીને સીલ મારવામાં આવ્યું છે। જો આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં જે પણ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી નહીં હોય તો તેવી બિલ્ડિંગને સીલ મારવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે વડોદરા શહેરમાં ગાંધીનગર ગૃહની સામે સીતાડેલ કોમ્પ્લેક્સ નામની કોમર્શિયલ બિલ્ડિંગ આવી છે। આ બિલ્ડિંગની અંદર 66 જેટલી દુકાનો કાર્યરત છે। દુકાનોની અંદર અને જાહેર જનતાની સલામતી માટે અગ્નિ નિવારણ અને આગ ઓલવાના સાધનો વસાવ્યા નથી, જીવન સુરક્ષાના ઉપાયો વસાવ્યા નથી। પાછલા એક વર્ષથી આ બિલ્ડિંગની અંદર નોટિસો આપવામાં આવી રહી હતી વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા, તેમ છતાં પણ ગંભીરતા દાખવી નથી। અત્યારે ગુજરાત સરકાર હાઈકોર્ટનો હુકમ છે, વડોદરા શહેરના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના હુકમના આધારે આ બિલ્ડિંગને વીજ જોડાણ કાપી બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે। અને બીજી કઈ જગ્યાએ કામગીરી કરવામાં આવી? એવી દરેક બિલ્ડિંગ જેની અંદર અગ્નિ નિવારણ અને જાહેર જનતા અસલામત છે, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવી નથી, અને જેમ જેમ ઉચ્ચ અધિકારીઓનો હુકમ મળશે તો તમામ બિલ્ડિંગોને સીલ કરવામાં આવશે। આ ફરીથી ક્યારે ચાલુ કરવામાં આવશે? જ્યાં સુધી અગ્નિ નિવારણ આગ ઓલવાના સાધનો વસાવશે નહીં ત્યાં સુધી એમને આ બિલ્ડિંગનું સીલ કરવામાં કાર્યરત રહેશે। શું નામ સર આપણું? અમિત ચૌધરી, ફાયર ઓફિસર વડોદરા ફાયર બ્રિગેડ।